मतलब इट वॉज ऑल योर फेवरेट थिंग्स इन इट
એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. તમારી ઈચ્છા મુજબની જેટલી વસ્તુ હોય, તમે જેવું ગમતું હોય એ બધું જ એમાં છે. એ રૂમમાં બધું જ છે, પ્રાઇવેટ છે, તમારું છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન યોર સીટ. તમે એમાં બેસી જાઓ, ચેર એક સરસ મજાની ગોતો અને ત્યાં બેસી જાઓ. આવું હકીકતમાં જે છે નહીં, પણ તમે તમારા મનમાં બંધ આંખે ચેર ઉપર બેઠા છો અને ધારણા કરો. Remain there in your imagination until you feel rested and refreshed. Then open your eyes again. ત્યાં વિચારોમાં વિચારોમાં તમે જે ચેર ઉપર બેઠા છો એ જ ચેર સપના વિચારમાં બેઠા છો. Remain there in your imagination and until you feel rested and refreshed. Then open your eyes again. ત્યાં સુધી તમે તમારી જાત એકદમ રિફ્રેશ, એકદમ ફ્રેશ થઈ ગયો ફીલ ન કરો ત્યાં સુધી ચેર ઉપર બેસો અને એના વિચાર કરો. પછી આવે છે જમ્પ ફ્રી એક્સરસાઇઝ. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે તમારા વિચારો ઉપર, તમારા મન ઉપર લાગણીઓનો જોર વધી જાય છે, ત્યારે જે છે લાગણીઓના જોર વધવાને કારણે તમારે ફક્ત વિચારો કરવા એ અશક્ય બને. Then it becomes very easy to make an unwise decision or to agree to something which is not to your advantage. Unwise એટલે મૂર્ખતા હોય, અને not in advantage એટલે તમારા ફાયદા માટે ન હોય તેવું. ઘણી વખત એવું બને કે અતિશય વિચારો તમારા મન રૂપે પર આવી જાય ને, એટલે તમે કોઈ વાર એવા નિર્ણય લો છો મૂર્ખતા ભર્યા કે જેને કારણે તમને કોઈ ફાયદો થવાનો હોય અને તમને કોઈ લાભ હોય નહીં. The three exercise told you how to stop, step back emotionally and detach એટલે જુદું પાડ ગોલક કરો yourself from your current situation so that you can see more clearly what is going on. આ three exercise શું છે કે ખરેખર તમને તમારા મનને, તમારા વિચારોને, આ જે લાગણીઓ છે એ લાગણીઓથી તમને અલગ કરવા, તમારા વિચારને, તમારા લાગણીઓને એ અલગ કરવા માટે કે તમે અલગથી જોઈ શકો, વિચારી શકો કે તમે શું કરી રહ્યા છો. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective and on your stress problem so you can evaluate more calmly what needs to be done. Perspective મતલબ દ્રષ્ટિકોણ. તમે તમારી જાતમાં જે કાર્ય કરો છો, કે આપણે બધા, હું, તમે, કોઈ પણ એ જે કાર્ય કરી રહ્યા છો એમાં તમને તમારી જાતથી તમે અલગ થાશો. તમે જે સ્થાન ઉપર છો, જે કામ કરો છો, જે વિચાર કરો છો, એ સ્થાન ઉપર તમારા બદલે કોઈ ધારો કે બીજું છે તો એ શું કરે છે એ વિચાર કરો, જુઓ કઈ રીતે કરે. એટલે તમને તમારી જાતનું શાંતિથી મૂલ્યાંકન કરવાનો દ્રષ્ટિકોણ મળશે. With your eyes closed, think about the situation that is currently causing this stress. બંધ આંખે વિચાર કરો કે એવા કયા વિચાર છે, શું બાબત છે જેને તમને અત્યારે તણાવ ઉત્પન્ન થઈ રહ્યો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. ધારો કે તમે પોતાના જે સ્થાન પર છે જે અલગ છો અને તમે સ્ક્રીનમાં પ્રોજેક્ટરમાં પિક્ચર જો પાડો, એ તમે વિચારો, ધારણા કરો કે તમે જે પ્રવૃત્તિ કરો છો, જે વિચાર કરો છો એ કઈ રીતના છે. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. Include only what has really happened, not what you are afraid might happen. અને વિચારોમાં અંતર ધારણામાં એવી બાબતોનો સમાવેશ કરો કે જે બાબતો અત્યારે થઈ રહી છે અથવા થઈ ગઈ છે, હવે શું થશે એવા વિચાર ન કરો. Replace yourself in the film with someone else of the same gender. તમે જે વ્યક્તિ છો તમારા સામે કોઈ બીજાને મૂકો. તમે પુરુષ છો તો તમારા સામે જે પુરુષને મૂકો, તમે સ્ત્રી છો તમારા સામે સ્ત્રીને મૂકો અને જુઓ કે તમે જેવું વર્તન કરો છો એવી કઈ રીતે કરે છે. Watch the film as an outside observer. બહારના એક દર્શક તરીકે, કારણ કે તમે પિક્ચર જોતા હો તો પિક્ચરની અંદર બધા રોલ પ્લે કરી રહ્યા છે કેવી રીતે કરે છે તમે જોઈએ છે, આપણો રોલ પ્લે કોણ કરે છે
is the next jewel. And how do you feel about what is going on in the kitchen? And હવે તમારા સામે જે વ્યક્તિ જે વર્તન કરે છે કેવું કરે છે તે વિચાર કરો. What advice would you give the person who is replacing you on the screen? અને એ જે વ્યક્તિ તમારું જ વર્તન કરે છે, તો હવે બહારના વ્યક્તિ તરીકે તમે એને શું કહેવા માંગો છો, કેવી સલાહ આપશો, એ તો વિચાર કરો. Now open your eyes again and act on your own advice. બસ હવે એ સલાહ જે તમે એને આપવા માંગતા એ સલાહનું હવે તમે પાલન કરો. પછી લાસ્ટ એક્સરસાઇઝ આપે છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ મતલબ પૂર્વ ધારણા કરવી, પહેલેથી ધારણા કરવી, તો સફળતાની ધારણા કરે. શું When life becomes too hectic, hectic means yes, we can end up feeling mentally tired in knots. Tired એટલે બંધાયેલ, knot લગા. જ્યારે આપણું પ્રવૃત્તિની ખૂબ જીવન હોય ત્યારે જાણે કે કોઈ ગાંઠમાં બંધાઈ ગયેલા હોય કે જેમાંથી નીકળી ન શકાય એવો આપણે વિચાર કરીએ છીએ. Nothing seems easy and positive. કોઈ પણ બાબત આપણને સરળ નથી લાગતી, પોઝિટિવ નથી લાગતી. Pessimism. Pessimism મતલબ નકારાત્મકતા. Test in hand, we cannot see a way out of our current problem. આપણમાં નકારાત્મકતા ઉત્પન્ન થઈ જાય અને એમાંથી કેમ બહાર નીકળવું તે આપણે વિચારી શકતા નથી. We can open a source of optimism with the technique of anticipating success. Optimism, સકારાત્મકતા, હકારાત્મકતા, આશાવાદ, બોલો નિરાશાવાદ તો પેસિમિઝમ, એનો ઓપોઝિટ છે આશાવાદ, ઓપ્ટિમિઝમ. તો આપણામાં સકારાત્મકતા, હકારાત્મક વિચાર કરવા જોઈએ, આશાવાદ કેળવવો જોઈએ, કઈ કઈ સારી બાબતો થઈ શકે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ચેર પર બેસી જાઓ, તમારી આંખ બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફીલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેક્શન. રિલીફ રાહત થવી, ઇલેક્શન એટલે કે ગર્વ. તમે એની ધારણા કરો, વિચાર કરો કે તમે સારું કરી રહ્યા છો, તમે જેને જોઈએ કે સારી પ્રાપ્તિ કરી રહ્યા છો, તમને મળી રહ્યું છે, એવું ફિલિંગ તમે કહો, એવો ગર્વ તમારા માટે અનુભવ કરો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ રિયલ એન્ડ નાઉ. એ પોઝિટિવ વિચારો સતત નાખો, સતત તમારો અનુભવ, સતત પોઝિટિવ વિચારો, અને પછી તમે અનુભૂતિ કરો તમને શું અનુભવ કરીએ. ઓપન યોર આઈઝ અગેન, ફરી પાછી તમારી આંખ ખોલો. Next year, you don't get all tangled up in consideration about how the situation will resolve itself. Tangled up એટલે ગૂંચવાઈ ગયું. તમે એવા વિચારોના ગૂંચવણમાં ન પડી જાઓ કે જુદી 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 પરિસ્થિતિઓ છે એમાં તમે હલ કેવી રીતે કરશો, એમાં બહાર કેવી રીતે આવશો. It will look after itself as long as you keep your aim firmly in mind. પણ તમારા દ્રષ્ટિકોણમાં, તમારા મનમાં તમારો ધ્યેય જો નિશ્ચિત હશે તો ધીમે ધીમે સરળતાથી માર્ગ તમને મળતા જશે. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions. It will eventually lead to the desired result. હા, તમે પોઝિટિવ વિચાર કરશો, તમારો ફોકસ, તમારા ધ્યેય, તમારા ગોલને ફોકસમાં રાખશો તો તમે સરળતાથી ત્યાં સુધી પહોંચી શકશો. If there could be a better number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. ધારો કે તમે વિચાર કરો અને આજે તમને ત્રણ ચાર સારા વિચાર આપો કે જેને કાંઈ સફળતા મળી શકે, તો આજે કોઈ પણ એક ઉપર જ ફોકસ કરો, કોઈ એક કાર્ય ઉપર ફોકસ કરો, બીજા ઉપર આવતીકાલે કરો, એમાં પણ ગૂંચવણ ન કરો. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive step. પણ અંતે લેખક કહે છે તો કે ભાઈ આ કોઈ એક પ્રકારની કે કોઈ પ્રેક્ટિસ નથી કે જે કરવાથી ફાયદો છે, પણ તમારા મગજમાં જે નકારાત્મક વિચારો છે એને દૂર કરવાની વાત. તમે કોઈ પણ રીતે તમારા મનમાં રહેલા નકારાત્મક બાબતોને તમે દૂર કરો અને પોઝિટિવ વિચારોને તમારામાં દાખલ કરો, એટલે તમારા મનમાં જે તમે સ્ટ્રેસની જે અનુભૂતિ કરો છો એ બનતું એટલું દૂર થઈ જશે. રાઈટ ફ્રેન્ડ, તો આ સાથે આપણે રીડ વન સ્ટ્રેસ મેનેજમેન્ટ જે ચેપ્ટર
છે મેનેજર સ્ટેપ તેમાં આપણે પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનું જ આપણે રીડ ટુ સ્ટાર્ટ.